ગુજરાતના આકાશમાં આજે અજીબ ઘટના બની હતી. કોઈક સળગતી વસ્તુ ધરતી તરફ આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઘણા લોકોએ તેનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. ભરૂચ જિલ્લા બાદ રાજ્યના અનેક કેટલા જિલ્લાઓમાં પણ આવી ઘટના જોવા મળી હતી. મહાનગર અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને લીંબડી, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં આ ઘટના સર્જાઈ હતી. ગુજરાતના આકાશમાં મોડી સાંજે એવો નજારો જોવા મળ્યો કે લોકો રોડ સાઇડ પર ઊભા રહીને એ નજારો નિહાળવા લાગ્યા હતા. જો કે આ ઘટના ખરેખરમાં શું ઘટી છે તે તો તપાસ બાદ જ સામે આવશે. રાજ્યમાં શનિવારની સાંજે 7:45 લોકોને આકાશમાં કંઈક નવી ગતિવિધિ જોવા મળી હતી. સામાન્ય રીતે ઉનાળામાં આકાશ સ્વચ્છ જોઈ શકાય છે, પણ આજે સાંજે આકાશમાં કોઈક વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકોએ પોતાના વાહન રોડ સાઇડ પર ઊભા રાખીને આ નજારો જોવા લાગ્યા હતા. દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. જો કે આ કોઈ ખગોળીય ઘટના છે કે આ વસ્તુ ધરતી તરફ આવતા એ નજારો નિહાળવા લાગ્યા હતા. જો કે આ ઘટના ખરેખરમાં શું ઘટી છે તે તો તપાસ બાદ જ સામે આવશે. રાજ્યમાં શનિવારની સાંજે 7:45 લોકોને આકાશમાં કંઈક નવી ગતિવિધિ જોવા મળી હતી. સામાન્ય રીતે ઉનાળામાં આકાશ સ્વચ્છ જોઈ શકાય છે, પણ આજે સાંજે આકાશમાં કોઈક વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકોએ પોતાના વાહન રોડ સાઇડ પર ઊભા રાખીને આ નજારો જોવા લાગ્યા હતા. દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. જો કે આ કોઈ ખગોળીય ઘટના છે કે આકાશી અકસ્માત તે તો ચોક્કસ તપાસ બાદ જ સામે આવી શકે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આકાશમાં દૂરથી કોઈક બિંદુ જોવા મળ્યું હતું. પછી જેમ જેમ તે નજીક આવતું ગયું તેમ તેમ તે મોટું થતું જોવા મળ્યું હતું. પછી તેમાંથી કોઈક ભાગ છૂટો પડતો હોય તેવું પણ જણાયું હતું, અને ત્યારબાદ જોત જોતામાં જ તે ગાયબ થઈ ગયું હતું. दक्षिण की ओर दिशा में एक बड़ा सा आपका गोला धीरे धीरे नीचे गिरता हुआ चला रहा है और वीडियो में दिखाई देता है. तो ये क्या हो सकता है? गुरुदेव वेधशाला से अगर साइंटिफिक ऑब्जर्वेशन करें और उसका प्रीव्यू करें तो ऐसा स्पष्ट लग रहा है कि जैसा गुरुदेव वेधशाला ने प्रेडिक्ट किया था और बताती आ रही है सालों से कि हमें स्पेस डेब्रिस का खतरा है, स्पेस डेब्रिस का खतरा है. यानी कि आसमान में अभी 3,000 से ज्यादा उपग्रह घूम रहे हैं और स्पेस वॉर चल रही है. 10,000 से ज्यादा उपग्रह इस साल भेजे जाएंगे और आने वाले समय में 1,00,000 उपग्रह हो जाएंगे. तो ये उपग्रह का टुकड़ा है. क्यों ऐसा लग रहा है? क्योंकि जिस एंगल से वो गिर रहा है, जिस स्पीड से गिर रहा है और गिरने के बाद में दो टुकड़ों में विभाजित होता हुआ गिर रहा है, वो रेडिश कलर का उसके आसपास में एक गोला बनता हुआ चला जा रहा है और इसके पीछे एक लंबी सी पूंछ जैसी दिखाई दे रही है. ये सब कुल मिला के हमें लग रहा है और जितनी लंबी में दो मिनट तक का वीडियो हमें प्राप्त हुआ है, मगर जब ऊपर से वो गिरा तब लोगों को मालूम नहीं होगा. तो हो सकता है कि 400 किलोमीटर ऊपर से गिर रहा हो उसका वीडियो नहीं है तो 4-5 मिनट लगी हो. तो स्पेस डेब्रिस का टुकड़ा होने की 100% संभावना लग रही है. सेकंड ओपिनियन में वो फायरबॉल किसी मीटियर का हो सकता है, मगर अभी वर्तमान में तो हमें ये लग रहा है कि ये ही है.
ગુજરાતના આકાશમાં આજે અજીબ ઘટના બની હતી. કોઈક સળગતી વસ્તુ ધરતી તરફ આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઘણા લોકોએ તેનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. ભરૂચ જિલ્લા બાદ રાજ્યના અનેક કેટલા જિલ્લાઓમાં પણ આવી ઘટના જોવા મળી હતી. મહાનગર અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને લીમડી, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં આ ઘટના સર્જાઈ હતી. ગુજરાતના આકાશમાં મોડી સાંજે એવો નજારો જોવા મળ્યો કે લોકો રોડ સાઈડ પર ઊભા રહીને એ નજારો નિહાળવા લાગ્યા હતા. જો કે આ ઘટના ખરેખરમાં શું ઘટી છે તે તો તપાસ બાદ જ સામે આવશે. રાજ્યમાં શનિવારની સાંજે 7:45 લોકોને આકાશમાં કંઈક નવી ગતિવિધિ જોવા મળી હતી. સામાન્ય રીતે ઉનાળામાં આકાશ સ્વચ્છ જોઈ શકાય છે, પણ આજે સાંજે આકાશમાં કોઈક વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકોએ પોતાના વાહન રોડ સાઈડ પર ઊભા રાખીને આ નજારો જોવા લાગ્યા હતા. દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. જો કે આ કોઈ ખગોળીય ઘટના છે કે આકાશી અકસ્માત તે તો ચોક્કસ તપાસ બાદ જ સામે આવી શકે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આકાશમાં દૂરથી કોઈક બિંદુ જોવા મળ્યું હતું. પછી જેમ જેમ તે નજીક આવતું ગયું તેમ તેમ તે મોટું થતું જોવા મળ્યું હતું. પછી તેમાંથી કોઈક ભાગ છૂટો પડતો હોય તેવું પણ જણાયું હતું અને ત્યારબાદ જોત જોતામાં જ તે ગાયબ થઈ ગયું હતું. હવે આ શું છે તેને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.